નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને મિત્રો ચેપ્ટર નંબર છે આપણું 5, એટલે કે કોલસો અને પેટ્રોલિયમ, અને મિત્રો ભાગ નંબર છે 3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2 ની અંદર કોલસા વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોલસો એટલે શું, તે કેવો હોય અને તેનો ઉપયોગ ક્યાં થતો હોય છે. ત્યાર પછી થોડુંક આગળ જોયું આપણે કે કોલસા ઉપર અમુક પ્રક્રિયાઓ કરી અને કોલ એટલે કે કોક છે, કોલટાર છે અને કોલ ગેસ છે એ બનાવવામાં આવે છે. સમજો મેં કે કોલસા ઉપર અમુક પ્રક્રિયાઓ દ્વારા અમુક પ્રક્રિયાઓ કરી અને કોક, કોલટાર અને કોલ ગેસ બનાવવામાં આવે છે. તો ત્યાં સુધીનો અભ્યાસ આપણે અગાઉ ભાગ 2 ની અંદર કરી ચૂક્યા છીએ. તો હવે આ ભાગની અંદર મિત્રો આપણે પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરવાનો છે. સમજો મિત્રો, પેટ્રોલિયમ જે તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 59 ઉપર ટોપિક નંબર 5.2 આપેલો છે પેટ્રોલિયમ, તો તેના વિશેનો અભ્યાસ આ ભાગની અંદર આપણે કરવાનો છે. તો જોઈએ મિત્રો પેટ્રોલિયમ. જુઓ મિત્રો, સાથે સાથે પાઠ્યપુસ્તકમાં જોશો તમે કે તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ છે, સ્કૂટર છે અને કારમાં વપરાય છે. હવે આપણે જાણીએ છીએ કે આ પેટ્રોલ છે એ પેટ્રોલ બળતણ તરીકે શેમાં વાપરીએ છીએ, તો કે હળવા વાહનો મોટરસાયકલ એટલે કે બાઇક, હવે સ્કૂટર, કાર વગેરે જેવા વાહનોમાં આપણે આ પેટ્રોલનો ઉપયોગ એક બળતણ તરીકે કરીએ છીએ. એટલે આપણે કહી શકીએ કે તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેમ કે મોટરસાયકલ, અથવા સ્કૂટર, કાર વગેરેમાં કરીએ છીએ. પેટ્રોલનો ઉપયોગ એક આપણે બળતણ તરીકે કરીએ છીએ. તો ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર એ ડીઝલ થી ચાલે છે. તો આ તો હળવા વાહનો હતા. તો ભારે વાહનો છે ક્યાં ક્યાં? ટ્રક છે, ટ્રેક્ટર છે, તો આ બધા શેનાથી ચાલે છે? તો કે ડીઝલ થી ચાલે છે. લખી શકીએ કે ભારે વાહનો કેવા? ટ્રક, ટ્રેક્ટર, ટ્રક, ટ્રેક્ટર એ ડીઝલ થી ચાલે છે. ટ્રક છે, ટ્રેક્ટર છે, બધા ભારે વાહનો છે, એ શેનાથી ચાલે છે? ડીઝલ થી ચાલે છે. તો પેટ્રોલ અને ડીઝલ ને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધન માંથી મેળવવામાં આવે છે. તો આપણે કીધું કે હળવા વાહનો જેવા કે મોટરસાયકલ છે, સ્કૂટર છે, કાર છે, આ વાહનો શેનાથી ચાલે? તો કે પેટ્રોલ દ્વારા ચાલે. જ્યારે ભારે વાહનો કેવા? તો કે ટ્રક છે, ટ્રેક્ટર છે, એ બધા તો કે ડીઝલ થી ચાલે છે. તો પેટ્રોલ અને ડીઝલ ને પેટ્રોલિયમ માંથી મેળવવામાં આવે છે. એટલે કે આ પેટ્રોલ અને ડીઝલ ને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો માંથી મેળવવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે આ પેટ્રોલ અને ડીઝલ ને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે.
તો પેટ્રોલ અને ડીઝલ ને પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે. તો તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે. તો હવે આપણને એ ખબર છે કે આ પેટ્રોલિયમ છે એ પેટ્રોલિયમ કઈ રીતે બને છે. તો આપણે કીધું હતું કે સજીવોના અવશેષોમાંથી એ બને છે, તો એ આપણને ખ્યાલ જ છે. તો આગળ જોઈએ કે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. શેમાંથી? જે સજીવો સમુદ્રમાં રહે છે એના દ્વારા આ પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું, એટલે કે બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે. સમજો, આ જીવોના મૃત્યુ બાદ તેમના જે મૃતદેહો છે એ સમુદ્રના તળિયે બેસી જાય છે અને રેતી તથા માટીના સ્તરોથી ધીમે ધીમે ઢંકાતા જાય છે. હવે જોઈએ કે લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓમાં ફેરવાયા. લાખો વર્ષો પછી, સમજો મિત્રો, કે લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાન તથા ઊંચા દબાણે આ મૃત જીવો શેમાં ફેરવાયા? તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓમાં ફેરવાયા હતા. એટલે કે આ જે સજીવો છે સમુદ્રની અંદર રહેતા સજીવો એ મૃત્યુ પામે ત્યારબાદ એ ક્યાં જાય છે? તો કે સમુદ્રના તળિયે બેસી જાય છે અને એ ધીમે ધીમે રેતી દ્વારા અથવા તો માટી દ્વારા એ ઢંકાતા જાય છે. ત્યારબાદ અમુક વર્ષો બાદ એના ઉપર ઊંચા દબાણે અને ઊંચા તાપમાને, શેની ગેરહાજરીમાં? હવાની ગેરહાજરીમાં. ઊંચા દબાણે અને ઊંચા તાપમાને એ ધીમે ધીમે શેમાં ફેરવાયા? તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓમાં ફેરવાયા. તો આપણે લખી શકીએ કે આ સજીવો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. ત્યાર પછી તો કે આ સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે. સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. રેતી દ્વારા અને માટી દ્વારા ધીમે ધીમે ઢંકાતા જાય છે. તો લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાન તથા દબાણ ઊંચા તાપમાન તથા દબાણે તે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓમાં ફેરવાયા. મૃતદેહો પેટ્રોલિયમ તથા કુદરતી વાયુમાં ફેરવાયા. હવે આગળ જોઈએ કે આકૃતિમાં તમને દર્શાવેલું છે, આકૃતિ નંબર 5.4, જે મિત્રો તમે સાથે સાથે જોશો તો તમને વધુ ખ્યાલ આવશે. તો જુઓ કે આકૃતિ 5.4 તરફ જુઓ
તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવે છે. તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે. હવે મિત્રો આકૃતિમાં તમે જોશો તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુનું જે સ્તર છે એ સ્તર તમને પાણીના ઉપરના ભાગમાં જોવા મળે. તો આવું કેમ છે? તો જોઈએ કે યાદ કરો કે તેલ અને વાયુ એ પાણી કરતા હલકા છે. કેવા છે? તેલ અને વાયુ છે એ પાણી કરતા હલકા છે. તો એ આપણને ક્યાં જોવા મળશે? તો કે પાણીની ઉપરના ભાગમાં આપણને જોવા મળે છે અને તેની સાથે મિશ્ર થતા નથી. એટલે કે તેલ અને જે વાયુ છે એ પાણી સાથે મિશ્ર થતા નથી. તો દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો, સમજો કે દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો 1859 માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો 1859 માં અમેરિકામાં દુનિયામાં સૌ પ્રથમ તેલનો કૂવો 1859 માં અમેરિકામાં પેન્સિલ્વેનિયા એટલે કે પેન્સિલ્વેનિયામાં પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. પ્રશ્ન આવે મિત્રો કે દુનિયામાં સૌ પ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? દુનિયામાં સૌ પ્રથમ તેલનો કૂવો 1859 માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. આગળ જોઈએ કે 8 વર્ષ બાદ 1867 માં એટલે કે 1867 માં અસમના માકુમમાં પણ તેલ કાઢવામાં આવ્યું હતું. ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી તેલ મળી આવે છે. તો હવે આગળ જોઈએ આપણે કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ, પેટ્રોલિયમના શુદ્ધિકરણ વિશેનો અભ્યાસ હવે આપણે આગળ કરીએ. તો જોઈએ કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ, તો જુઓ મિત્રો કે પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. પેટ્રોલિયમ કેવું છે? ઘેરું તૈલી પ્રવાહી. પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. આગળ જોઈએ તે અણગમતી વાસ ધરાવે છે. એટલે કે એની વાસ કેવી હોય છે? તો કે આપણને ગમતી હોતી નથી. એટલે કે તે અણગમતી વાસ ધરાવે છે. તે અણગમતી વાસ ધરાવે છે. તે બધા તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ, વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર, ઊંજણ તેલ છે તથા મીણ છે. તો આ બધા ઘટકોનું એ
मिश्रण छे। शू छे मित्रो? मिश्रण। તે ઘણા બધા ઘટકોનું મિશ્રણ છે। પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અથવા તો ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે। તો આપણો ટોપિકનું નામ છે કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ। તો કે આપણે કીધું કે આ જે પેટ્રોલિયમ છે એ ઘણા બધા ઘટકોનું શું છે? મિશ્રણ છે, બરાબર। તો આ ઘટકોને એટલે કે આ બધા ભાગોને અલગ કરવાની જે પ્રક્રિયા છે તેને શુદ્ધિકરણ કહેવામાં આવે, એટલે કે પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહેવામાં આવે। શું કહે છે મિત્રો? શુદ્ધિકરણ કહે છે કે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે। તો આ પ્રોસેસ શુદ્ધિકરણની પ્રોસેસ ક્યાં કરવામાં આવે છે? તો કે તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે। તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે। પેટ્રોલિયમ રિફાઇનરીમાં તેની પ્રોસેસ કરવામાં આવે છે। તો પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગોને નીચે કોષ્ટકમાં દર્શાવેલા છે। તે કોષ્ટક નંબર છે 5.1, જે તમને પેજ નંબર 60 ઉપર આપેલું છે। તો જુઓ મિત્રો કે પેટ્રોલિયમના અલગ અલગ ઘટકો દર્શાવેલા છે અને એ ઘટકોનો ક્યાં ઉપયોગ થાય છે એ પણ એમાં દર્શાવેલું છે। તો જોઈએ મિત્રો કોષ્ટક નંબર 5.1 સાથે સાથે જોઈશું મિત્રો કે પેલું છે કે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી, આપણે જે એલપીજી વાપરીએ છીએ એનું શું કહેવામાં આવે છે? પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ છે એટલે કે એલપીજી। તેનો ઉપયોગ તો કે ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ છે। શું છે? ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ છે। ત્યાર પછી પેટ્રોલ, તો કે પેટ્રોલ છે એ મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ, ડ્રાય ક્લિનિક માટેનું સોલવન્ટ દ્રાવક છે। પેટ્રોલ છે એ મોટરના બળતણ તરીકે, હવાઈ જહાજના બળતણ તરીકે અને ડ્રાય ક્લિનિક માટે એક સોલવન્ટ એટલે કે દ્રાવણ છે। આગળ જોઈએ કેરોસીન, તો કેરોસીન છે એનો ઉપયોગ તો કે સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેના બળતણ તરીકે। ત્યાર પછી ડીઝલ, તો કે ડીઝલ છે એ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ છે। ત્યાર પછી ઊંજણ તેલ, તો કે આપણે એનો ઉપયોગ ઊંજવા માટે કરીએ છીએ। ત્યાર પછી પેરાફિન મીણ, તો કે પેરાફિન મીણનો ઉપયોગ મલમ, મીણ, વેસેલિન વગેરે જેવું બનાવવા માટે। ત્યાર પછી બિટુમિન, તો કે બિટુમિનનો ઉપયોગ રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે થાય છે। તો આ કોષ્ટક મિત્રો તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનું છે। આગળ જોઈએ પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, તેને પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે। સમજો મિત્રો, પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય? પેટ્રોકેમિકલ્સ એટલે શું? તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, તેને પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે। પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, તેને પેટ્રોકેમિકલ્સ કહે છે। પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા આપણે ઉપયોગી પદાર્થો મેળવતા હોઈએ છીએ, પેટ્રોલ છે, ડીઝલ છે, એલપીજી છે, સીએનજી છે, બરાબર। તો એને
શું કહેવામાં આવે છે, પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ, રેસાઓ, નાયલોન, એક્રિલિક વગેરે, પોલિથીન અને અન્ય માનવસર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે. એટલે કુદરતી વાયુમાંથી આપણે જે હાઇડ્રોજન મેળવીએ છીએ એ હાઇડ્રોજનનો ઉપયોગ શેમાં થાય છે, તો કે કૃત્રિમ ખાતર બનાવવા માટે થાય છે. પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે. એટલે કે પેટ્રોલિયમના બહોળો વ્યાપારિક મહત્વ છે, પેટ્રોલિયમનું ખૂબ મોટું મહત્વ છે, તેના લીધે તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે. એટલે પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું પણ કહે છે. પેટ્રોલિયમના બહોળા વ્યાપારી મહત્વને લીધે તેને બ્લેક ગોલ્ડ એટલે કે કાળું સોનું પણ કહે, તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે. તો આ માહિતી હતી મિત્રો આપણે પેટ્રોલિયમ વિશેની. તો પેટ્રોલિયમ એટલે શું એ આપણે જોયું બરાબર. એની અંદર પેટ્રોલિયમ શુદ્ધિકરણ કઈ રીતે કરવામાં આવે, ત્યાર પછી પેટ્રોકેમિકલ્સ કોને કહેવામાં આવે છે, આ બધી ચર્ચા આપણે આ ભાગ ત્રણ ની અંદર કરી. તો આ બધી જ માહિતી મિત્રો તમારે જેટલી બોર્ડમાં લખેલી છે બધી જ હોમવર્કમાં ફરજિયાત લખવાની છે, અને જે કોષ્ટક છે પાર્ટ વોટ એ પણ તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનું છે. તો આ ભાગની અંદર આપણે પેટ્રોલિયમ વિશે અભ્યાસ કર્યો. હવે આગળ ભાગ ચાર ની અંદર આપણે કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર.